આપણે રોજ અનેક એડ જોતા હશું દરેક બ્રાન્ડ પોતાના પ્રોડક્ટને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે જો આપણને સૌથી વધારે કોઈ વસ્તુ પ્રભાવિત કરતી હોય તો એ છે હીરો હિરોઈન જો આપણને કોઈ બોલિવૂડ એક્ટર આવીને એવું કહે કે તેમને આ પ્રોડક્ટ વાપરે છે તો આપણે એક પણ વાર વિચાર્યા વગર તે પ્રોડક્ટ ખરીદી લઈશું પરંતુ આ એડ કરતા સ્ટાર્સ ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે અમિતાભ બચ્ચનનો તો જોઈએ અમિતાભ બચ્ચન પર આટલા સવાલ કેમ થઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ અમિતાભ બચ્ચન પર બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુને પ્રમોટ કરવાનો આરોપ લાગી રહ્યો છે કેબીસી જુનિયર શોમાં અમિતાભ બચ્ચન બ્રિટાનિયા મિલ્ક બિસ્કીટનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા તેમણે એમ કહ્યું હતું કે આ બિસ્કિટમાં લોટ અને દૂધ જેવા પોષક તત્વો છે માતાઓએ આ બાળકોને ખવડાવવી જોઈએ એનએપીઆઈ એટલે ન્યુટ્રિશન એડવોકેસી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ ઇન્ડિયાએ આ જાહેરાત સામે બચ્ચનને પત્ર લખ્યો છે તેમણે કહ્યું છે કે આ જાહેરાત ભ્રામક છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેલ્ધી ફૂડ માપદંડને આ પૂર્ણ નથી થતું બ્રિટાનિયાએ આ જાહેરાત હટાવી દીધી છે પરંતુ અમિતાભ બચ્ચનને અઠ્યાવીસ ડિસેમ્બરે મોકલેલા પત્રનો જવાબ હજુ તેમને આપ્યો નથી જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે બાળકો પણ કેબીસીમાં જઈ શકે છે કોન બનેંગા કરોડપતિ જુનિયર શો શો ચાલે છે છે આ માટે બ્રિટાનિયા મિલ્ક સાથે કરવામાં આવ્યું બચ્ચન શોની વચ્ચે બિસ્કિટનું પ્રમોશન કરી રહ્યા હતા એમને કહ્યું માતાઓને કે તમારા બાળકોને આ બિસ્કીટ ખવડાવો જો બાળકો ઘરનું ખાવાનું ના ખાતા હોય તો તેમને આ બિસ્કીટ ખવડાવો કારણ કે આ હેલ્ધી છે આમાં દૂધ અને લોટ જ છે તે ઘરના ખોરાકની જેમ આરોગ્યસ્પ્રદ છે જેને લઈને એડવાઇઝરી સ્ટાન્ડર્ડ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એ એસ સી કહ્યું છે તેમને આ જાહેરાત સંબંધિત ઘણી ફરિયાદો મળી છે આ પછી તેમને બ્રિટાનિયાને આ જાહેરાત બંધ કરવાનું કહ્યું જેને પગલે બ્રિટાનિયાએ દરેક જગ્યાએથી મિલ્ક બિસ્કિટની જાહેરાત હટાવી દીધી છે આ પહેલા પણ અમિતાભ બચ્ચન પર ખોટા પ્રોડક્ટને પ્રમોટ કરવાનો આરોપ લાગ્યો હતો તેમને કમલા પસંદને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ લોકોએ ફરિયાદ કરી કે એવું કહેવા લાગ્યા કે બચ્ચન માઉથ ફ્રેશનર અને આડમાં પાન મસાલા બ્રાન્ડનું પ્રમોશન કરી રહ્યા છે જેમાં ઘણો વિવાદ થયો હતો અમિતાભ બચ્ચને કમલા પસંદ સાથેના કરાર સમાપ્ત કર્યા હતા જો કે મિલ્ક બિસ્કિટ કેસમાં તેમને હજી જવાબ આપ્યો નથી તો તેમના જવાબની રાહ જોવાઈ રહી છે નમસ્કાર